શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો બધા મજામાં ને ગયા લેક્ચરમાં આપણે દ્વિતીય સત્ર પૂર્ણ કર્યું હતું એટલે અભ્યાસ પૂરો કર્યો હતો હવે એનું હવે પુનરાવર્તન કરીશું એટલે રિવિઝન કરીશું હવે એની અંદર ફક્ત સવાલ જવાબ જ પહેલા જોવાના છે એટલે ફરી પુનરાવર્તન માટે તૈયાર થઈ જાઓ ચલો પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક શબ્દમાં લખો ફક્ત એ સવાલ જવાબ સમજવાના છે તેની અંદર એક રહેવા માટે આપણે જમીન પર શું બનાવીએ છીએ તો જવાબ શું આવશે ઘર અને રહેઠાણ શું બનાવીએ છીએ આપણે ઘર અને રહેઠાણ અગાઉ મેં સમજાવ્યું હતું ચલો બે નંબર વાહનોને ચલાવવા માટે શું બનાવવામાં આવે છે તો જવાબ શું આવશે રોડ કે રસ્તા શું બનાવવામાં આવે રોડ કે રસ્તા ત્રણ નંબર રેલગાડી શાના પર ચાલે

કઈ જમીનમાં થાય તો જે ખાતરવાળી હોય એ જમીનમાં ચલો નંબર ઊંચા પહાડો પર આવેલા ફરવાના સ્થળો શું કહેવાય તો જવાબ શું આવશે ગિરિમથક જે ઊંચા પહાડો હોય એવા સ્થળોને શું કહેવાય ગીરીમથક કહેવાય ચલો સાત નંબર વિવિધ પ્રકારના ઉપયોગી પથ્થરો લોકો ક્યાંથી મેળવે છે એટલે ખાણોમાંથી પથ્થરો ક્યાંથી લોકો મેળવે તો ખાણોમાંથી ચલો વિદ્યાર્થી મિત્રો આ રીતે સવાલ જવાબ જોયા પછી આઠમો સવાલ જવાબ જોઈએ

તો ખેત તલાવડી શું બનાવે છે ખેત તલાવડી મેં અગાઉ ચિત્રો સાથે સમજાવ્યું હતું ચલો રમત માટે કેવી જમીન વધુ સારી તો સપાટ કેવી જમીન જોઈએ તો સપાટ જોઈએ રમતનું જે મેદાન હોય તો કેવી કેવી જમીન જોઈએ તો સપાટ ચલો અગિયાર નંબર ચાના બગીચા માટે કેવી જમીન વધુ સારી તો જવાબ આવશે ઢાળવારી કેવી જોઈએ તો ઢાળવારી ચોતેર નંબર ડાંગર માટે કેવી જમીન વધુ સારી તો નીચાણવારી શું જોઈએ તો અનાજ કહેવાય શું કેવાય વિદ્યાર્થી મિત્રો અનાજ મેં અગાઉ ચિત્રો સાથે પણ એ સમજાવ્યું હતું કે અનાજ કયા કયા કહેવાય બાજરી ઘઉં મકાઈ એવા પાકોને શું કહેવાય અનાજ કહેવાય ચલો ચૌદ નંબર કયા બે અનાજના પાકો ઉનાળામાં અને ચોમાસામાં થાય મકાઈ અને ડાંગર પંદર નંબર તુવેર મગ અને ચણા જેવા પાકોને શું કહેવાય તો કઠોર કહેવાય કઠોર કહેવાય શું કહેવાય કઠોળ સોળ નંબર રીંગણ કોબીજ અને બટાટા જેવા પાકોને આપણે શું કહીએ છીએ તો શાકભાજી વિદ્યાર્થી મિત્રો રીંગણ કોબીજ બટાટા કે શું કહેવાય ને શાકભાજી કહેવાય જવાબ આવશે તેલીબિયાથી શું નીકળે તો શું નીકળે તેલ જવાબ શું આવશે તેલ એ જ રીતે ઓગણીસ નંબર બાજરી અને ઘઉંને દળવાથી શું મળે તો જવાબ આવશે લોટ વીસ નંબર તજ લવિંગ અને મરી જેવા પાકોને આપણે શું કહીએ છીએ જવાબ શું આવશે ગરમ મસાલા વિદ્યાર્થી મિત્રો હવે આગળ સવાલ જોઈએ તેની અંદર પણ એક નંબર જોઈએ દિવાળી ક્યારે આવે છે જવાબ શું આવશે આસો સો વદ અમાસ દિવસે આપણે અગાઉ પ્રકરણ આઠ માં આપણા તહેવારોના અંદર આપણે જોઈ ગયા હતા સવાલ જવાબ એ જ સવાલ જવાબો છે આ પુનરાવર્તન માટે છે એટલે ફરીથી અભ્યાસ કરીએ છીએ એટલે બે નંબર જુઓ દિવાળી કોનો મુખ્ય તહેવાર છે જવાબ શું આવશે હિન્દુઓનો ત્રણ નંબર લોકો કયા તહેવારોમાં દીવડા પ્રગટાવે છે તો જવાબ શું આવશે દિવાળીના તહેવારોમાં વિદ્યાર્થી મિત્રો અગાઉ મેં સમજાવ્યું હતું કે તહેવારોના દિવસે દીવડા ક્યારે પ્રગટાવવામાં આવે છે તો દિવાળીના તહેવારોમાં ચાર નંબર ધનતેરસના દિવસે લોકો શેની પૂજા કરે છે તો ધનની અને લક્ષ્મીજીની

জয়স্বমি নৰায় ফিছো